કેમ છો દર્શક મિત્રો આજે એક નવા જ ટોપિક લઈને હાજર થયો છું આજે આપણે એ જોવાનું છે કે પોતાના મોબાઈલમાં આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય એ વિશે હું માહિતી આપીશ તો સૌ પ્રથમ આપણે બ્રાઉઝરમાં જઈશું અહીં આ ક્રોમ બ્રાઉઝર જે છે અહીં હું ઓપન કરું છું ઓપન કર્યા પછી ન્યૂ ટેબમાં જઈશ ન્યૂ ટેબમાં જઈને હું અહીં ટાઈપ કરીશ માય આધાર આટલું ટાઇપિંગ કર્યા પછી હું સર્ચ બટન પર ક્લિક કરીશ જેવું હું સર્ચ બટન પર ક્લિક કરીશ તેવું આ ટાઈપનું કંઈક વેબસાઇટ ખુલશે આ એક ભારત સરકારની વેબસાઇટ છે યુઆઈડીઆઈએ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તો સૌ જે એપ આપણને લિંક દેખાય છે એ વેબસાઇટ પર જ આપણે ક્લિક કરવાનું છે તો દર્શક મિત્રો અહીં તમારે અહીં ક્લિક કરીને આ ક્લિક કર્યા પછી જે રીતે આ ઇન્ટરફેસ આપણને દેખાઈ રહ્યો છે અહીં ઘણા બધા ઓપ્શન આપણને દેખાઈ રહ્યા છે પણ આપણે જવાનું છે ડાઉનલોડ આધાર તો સૌપ્રથમ આ ડાઉનલોડ આધાર લખ્યું છે અહીં હું ક્લિક કરીશ ઓકે કર્યા પછી કંઈક આવું ઇન્ટરફેસ ખુલે છે અહીં સૌ પ્રથમ પહેલું આપણને ઓપ્શન દેખાય છે કે ડાઉનલોડ આધાર એના ઘણા બધા આધાર કાર્ડની સર્વિસ આપણને અહીં જોવા મળે છે પણ અત્યારે આપણો વિષય જે છે ડાઉનલોડ આધાર તો સૌ પ્રથમ હું પહેલું જે બોક્સ દેખાય છે એના પર હું ક્લિક કરીશ એના પર ક્લિક કરતાં આપણને જોવા મળે છે કે સિલેક્ટ બાર ડિજિટ આધાર નંબર જે પહેલું ઓપ્શન બતાવે છે જેમાં અહીં જે ટીક બતાવે છે અહીં આધાર નંબર તો બાર નંબરનો આધાર નંબર આપણે નાખીને ડાઉનલોડ કરી શકીએ બીજું એક ઓપ્શન છે સોળ ડિજિટનું વર્ચ્યુઅલ આઈડી જેને વીડીઆઈ ટૂંકમાં કહેવામાં આવે છે એના થ્રુ પણ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ અને એક અઠ્યાવીસ ડિજિટનું એન્ડરોલમેન્ટ આઈડી જે સેકન્ડ નંબરમાં છે એ નંબર નાખીને પણ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ તો સૌ અત્યારે સરળ મને એ દેખાઈ રહ્યું છે કે મારી પાસે આધાર કાર્ડ નંબર છે તો હું આધાર કાર્ડ નંબર નાખીને ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરીશ તો અહીં એન્ટર આધાર નંબર અહીં લખ્યું છે તો હું અહીં આધાર કાર્ડ નંબર ડાયલ કરું છું મેં આધાર કાર્ડ નંબર ડાયલ કરી દીધો છે હવે પછી હું અહીં જે નીચે નીચેના બોક્સમાં એન્ટર સિક્યુરિટી કોડ એવું લખ્યું છે તો એની ઉપરના બોક્સમાં જે કેપિટલ અને સ્મોલમાં જે કેપ્ચા આપ્યા છે એ કેપ્ચા અહીં ઉપર જે છે એ પ્રમાણે જ નીચે ટાઇપ કરું છું તો આ કેપ્ચા મેં ટાઇપ કરી દીધા છે હવે નીચેનું બોક્સ દેખાય છે અહીં સેન્ડ ઓટીપી એવું લખ્યું છે તો હું એના પર ક્લિક કરીશ જે રીતે મેં ક્લિક કર્યું છે એ રીતે આપણને દેખાય છે કે ઓટીપી સક્સેસફુલી સેન એવું કંઈક મેસેજ આવે છે એ મેસેજ આવે છે એટલે સીધું એ કયા નંબર પર ઓટીપી ગયો હશે આપણને પ્રશ્ન થશે કે જ્યારે આધાર કાર્ડ બનાવ્યો ત્યારે જે મોબાઈલ નંબર આપણે આધાર કાર્ડ સાથે જે લિંક કર્યો છે એ લિંક કરેલા આધાર મોબાઈલ નંબર પર એ મેસેજ જશે એટલે એ આપણે જોશું એ મેસેજ મારા મોબાઈલ પર આવી ગયો છે તો હું અહીં ટાઈપ કરી દઉં છું ઓટીપી આટલું થઈ ગયા પછી આ ઓટીપી દાખલ કર્યા પછી નીચેના બોક્સમાં એવું દેખાય છે કે વેરીફાઈ ડાઉનલોડ તો હું અહીં વેરીફાઈ ડાઉનલોડ પર ક્લિક કરીશ તો અહીં મેસેજ પણ આવી ગયો છે કે કોંગ્રેચ્યુલેશન એમ કરીને અને આ ડાઉનલોડનું ઓપ્શન પણ આવી ગયું છે તો હું અહીં આ બ્લૂ કલરમાં ડાઉનલોડ લખેલું છે અહીં હું ક્લિક કરીશ એટલે ડાઉનલોડ થઈ જશે આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયો છે પણ ધીસ ફાઇલ ઇઝ પ્રોટેક્ટેડ પાસવર્ડ અહીં લખ્યું છે એટલે આ જે આધાર કાર્ડ છે એ કોઈ ગમે તે રીતે યુઝ ના કરી શકે મિસયુઝ ના કરી શકે એ માટે પાસવર્ડ પ્રોટેક્ટ આવે છે તો હવે પાસવર્ડ કેવો હોઈ શકે તો અહીં એ જોવાનું છે કે જે રીતે મારું નામ છે પટેલ હર્ષદ તો અહીં સરને મારું પહેલું છે એટલે હું લખ અહીં નામના આગળના પ્રથમ ચાર અક્ષર જે છે એ ચાર અક્ષર મારે લખવાના રહેશે એટલે પટેલની સ્પેલિંગ છે પી એ ટી ઈ એલ તો હું અહીં ટાઈપ કરું છું સૌ પ્રથમ ચાર અક્ષર છે એટલે પી એ ટી ઈ એટલે પી ઈ ટી ઈ એ ચાર અક્ષર મેં ટાઈપ કરી દીધા છે અને મારું બર્થ યર જે છે તે મારે ટાઈપ કરવાનું રહેશે છેલ્લા ચાર આંકડા એટલે મારું ઓગણીસો ને પંચ્યાસી છે એટલે હું ઓગણીસો ને ટાઈપ કરીશ હવે આ પાસવર્ડ થઈ ગયો છે અને હું એ એ પણ બતાવીશ કે ઉદાહરણ સાથે પણ હું સમજાવીશ કે કેવી રીતે શું નામ હોય અને કેવી રીતે એ પાસવર્ડ લખવાનો રહેશે તો હું અહીં મેં પાસવર્ડ એન્ટર કરી દીધો છે એટલે હું અહીં ઓપન પર ક્લિક કરીશ તો દર્શક મિત્રો જોઈ શકો છો તમે આ મારું આધાર કાર્ડ પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ થઈ ગયો છે અને હું ગમે ત્યાંથી એની હવે પ્રિન્ટ પણ કાઢી શકું છું અથવા તો હું મારા મોબાઈલમાં પણ સાચવી શકું છું તો દર્શક મિત્રો આ એક આધાર કાર્ડ માટેની ટ્રીક હતી કેવી રીતે ડાઉનલોડ કરવો થેન્ક યુ આભાર